सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री गणश्याम महाराज नी जय। बधाई भक्तों ने एथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चौथी चिंतामणि में भगवान ने मूर्ति नु रसपान करावता छेल्ले स्वामी आपने महाराजना चरित्रों संबंधी स्मृति करावता एवं लखे छे। श्रीजी महाराज ने वो स्वभाव तो कोई दुखिया ने देखी ने महाराज खमी सकता नहोता। कोई रोगी होय, कोई दुखी होय, कोई भूख्यो होय, कोई तरस्यो होय, एने भगवान अंजळ आपी जे कंई पोताथी थई शके एवुं बधुं ज भगवान पोता थकीने पोताना आश्रित थकी करावी दीनजन उपर दयावान महाराज पोते मनुष्य चरित्र करता त्यारे रहता। बीजो महाराजनो स्वभाव स्वामी एवो लख्यो मोटाना मोहबती ने साराना सोबती। श्रीजी महाराजे जे गरडा मध्यना 55मा वचनावतमां कीधुं के अमे अमारुं अंग कहीए ज्यारे अमारे बाळ अवस्था हती ने ત્યારે અમારે દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો ને તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી। સાધુનો સમાગમ શ્રીજી મહારાજને બાળપણથી ગમતો, સારાની સોબત ગમતી। જ્યાં કથા વાર્તા થતી ત્યાં જ ઘનશ્યામ મહારાજ સ્વરૂપે મહારાજે જ્યારે લીલાઓ કરી ત્યારે જ્યાં કથા વાર્તાઓ થતી ત્યાં જ મહારાજ બેસતા, સાધુઓ પાસે જઈને મહારાજ બેસતા, શિવાલયમાં જઈને મહારાજ બેસતા અને ધ્યાન ભજન કરતા। એ પણ મહારાજે મહારાજનો જે સ્વભાવ છે સ્વામીએ દર્શન કરાવ્યા। બીજું મહારાજ વ્યવહારુ બહુ હતા, સમાજની સાથે કાર્ય કરવાની અંદર બહુ વ્યવહાર કુશળ હતા, જેના કારણે કોઈ રોગી હોય બીમાર હોય ત્યારે એની ખબર લેવા જાય, એટલું નહીં કોઈનો વિવાહ હોય, કોઈને ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો પણ ભગવાન ત્યાં જઈને એની ખબર લેતા, એ સ્વામી લખે છે। આગળ સ્વામી મહારાજનો સ્વભાવ લખે છે, કેને ઘેર થયા મે માન દ્રગે ડીઠા છે, કેને ઘેર થયા મે માન દ્રગે ડીઠા છે, કર્યું બહુ તેને સન્માન દ્રગે ડીઠા છે, કર્યું બહુ તેને સન્માન દ્રગે ડીઠા છે, વળી મહેમાન રાખતા દ્રગે ડીઠા છે, વળી મહેમાન રાખતા દ્રગે ડીઠા છે, તેની અવળાએ સાંખતા દ્રગે ડીઠા છે, તેની અવળાએ સાંખતા દ્રગે ડીઠા છે, માંદાને જોવા જાતા દ્રગે ડીઠા છે,
વડી વડતાને વારતા દ્રગે દીઠા છે, સબળ નિર્બળને સંતાપે દ્રગે દીઠા છે, તે તો ખમી ન શકે આપે દ્રગે દીઠા છે. નિષ્કુળન સ્વામી લખે છે, શ્રીજી મહારાજના એવા દર્શન કર્યા છે કોઈને ઘેર મહેમાન થયા હોય. મહારાજ જીવોનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર અખંડ વિચરણ કર્યા કરતા. શ્રીજી મહારાજ જ્યારથી સદગુરુ રામાનંદ સ્વામીની સોંપેલી આ ધર્મદુરયનું વહન કરવા માટે જ્યારે રામાનંદ સ્વામીને સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ થયા, ત્યારથી શ્રીજી મહારાજના જીવન કાર્ય દરમિયાનનો એક દિવસ એવો નથી, એક પળ એવી નથી, એક ક્ષણ એવી નથી જેમાં શ્રીજી મહારાજે જીવોનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એનો વિચાર ન કર્યો હોય, એની માટેનું આયોજન ન કર્યું હોય, એની માટે એ જીવાત્માને કેવી રીતે પોતાની પાસે લેવો, એને કેવી રીતે પોતાની મૂર્તિમાં હેત કરાવવું, એને કેવી રીતે પોતાના તોલમાં લેવો ને એને કેવી રીતે અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભેળવી દેવો, આ વિચારો આ આયોજનો શ્રીજી મહારાજ સતત કરતા. એની અંદર શ્રીજી મહારાજનું એક કાર્ય હતું કે વિચરણ કરતા કરતા ગામડે જતા જતા કોઈ પોતાનો ભક્ત હોય એને ઘેર જાય, જેને ઘેર મહેમાન ગતિ કરવાનું નક્કી થયેલું હોય એના ઘરની જગ્યાએ બીજું ઘર ગોતે, કારણ કે મહારાજ નક્કી કરીને ગયા હોય કે મારે એ જીવાત્માનું કલ્યાણ કરવું છે. નક્કી ઉતારો બીજાને ઘેર હોય અને ઉતારો ફેરવીને મહારાજ બીજાને ઘેર ગયા હોય અને ત્યાં એ જીવોનું કલ્યાણ કર્યું હોય, આવા મહારાજના ઘણા ચરિત્રો છે. શ્રીજી મહારાજ એક વખત શિયાની ગામમાં પધારેલા. ગામની અંદર શિવરામ વિપ્ર, શિવરામ ભટ્ટ બહુ સારા શ્રીજી મહારાજના આશ્રિત, ભીમો વોરો એ પણ શ્રીજી મહારાજનો આશ્રિત અને સારા હરિભક્તો. મહારાજે શિયાની ગામમાં ગયા એટલે મહારાજે કહ્યું કે અમારે અહીં ઉતરવું છે. હવે મહારાજની સાથે પાર્ષદો ઘણા હતા, ઘોડાઓ ઘણાય હતા, એટલે બંને એવું બોલ્યા કે મહારાજ મેઘા પટેલ પણ સત્સંગી છે, એના ઘેર વ્યવસ્થા સારી છે, એનું ફળિયું મોટું છે, એને ત્યાં ઘણા બધા લોકો રહી શકે એમ છે અને ઘોડાઓ પણ બાંધી શકાય એવી વ્યવસ્થા છે. રસોઈ મહારાજ અમે દેશું, રસોઈ અમારે ઘેરથી આવશે, પણ આ ઘોડાઓને અમને ખબર નહોતી કે તમે આટલી સંખ્યામાં આવશો. અમને એવું હતું કે મહારાજની સાથે બે ત્રણ પાર્ષદો હશે, પણ તમારી સાથે મહારાજ 50-100 ઘોડે સવારો છે, આટલા ઘોડાને બાંધવાનું ફળિયું અમારી પાસે નથી. મેઘા પટેલને અમે પ્રાર્થના કરીએ, મહારાજ તમે ત્યાં જાઓ. મહારાજ કે અમારે તો તમે જ્યાં ઉતારો દે ત્યાં રહેવાનું છે. મેઘા પટેલને બોલાવ્યા, પછી મહારાજને વાત કરી, મહારાજ આગળ આવીને વાત કરી ભીમા વોરાએ, મહારાજ મેઘા પટેલ તૈયાર છે, એને ઘેર આપ પધારો. મહારાજે હા પાડી, પછી પટેલને ત્યાં ગયા. એટલે મેઘા પટેલને મહારાજે કીધું કે મેઘા પટેલ અમારે તો આ તમારા ઘરનું ફળિયું મોટું છે ને એટલે ઘોડા બાંધવાના છે અને અમે અહીં રોકાવાના છીએ, પણ થાળ તો અમારો ભીમા વોરાને ત્યાંથી જ આવશે. ત્યારે મેઘો પટેલ કે મહારાજ મારા એવા ક્યાં ભાગ્ય તમે મારે ઘેર પધાર્યા, મારે ઘેર પધાર્યા છો તો તમે મારા મહેમાન કહેવાઓ, એટલે મહારાજ તમારી માટે સીધું સામાન જે કાંઈ જોઈએ મારા ઘરનું. મહારાજ કે ના, અમને તો શિવરામ ભટ્ટ અને ભીમા વોરા એ બે બોલાવેલા છે, એટલે અમે તો ખાસ અહીં આવ્યા હતા, પણ એમની પાસે વ્યવસ્થા નહોતી એટલે અમે રોકાના છીએ. તમારા ઘેરથી અમારે બીજું કાંઈ જોતું નથી. ના મહારાજ, મારે ઘેર તમારે પાકી રસોઈ કરવી જ પડે ને મારે ઘેર રસોઈ જમવી જ પડે. મહારાજ કે બહુ તાન કરી, એટલે મહારાજ કે એવું કરો, કાચી રસોઈ કરાવો, પાકી ના કરાવતા, કરાવવી હોય તો કાચી કરાવો. અરે મેઘો પટેલ કે મારા આટલા મોંઘા મહેમાનને કાચી ક્યાંથી મહારાજ, મારે તો ઘી ગોળના લાડુ સહિતની રસોઈ કરવી છે. મહારાજ કે કરો, વાંધો નહીં. મહારાજ રાજી થયા. રસોઈ કરવા માટે સંતોને સીધું આપવાનું થયું, કાચું સીધું આપતા સુધી તો વાંધો નહોતો, કાચું સીધું દઈ દીધું. પણ જ્યારે ઘી ગોળ માટે ઘી ગોળની જરૂર પડી એટલે મહાનુભાવાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા ને મહારાજને કે મહારાજ પાટલા ક્યાં જ પાટલા ગોતીએ છે કે
મહારાજ કે પાટલા શું કરવા છે તમારે? મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે ને, એટલે મહારાજ રસોઈ તૈયાર થઈ છે પણ લાડવા વાળવા માટે ઘી ગોળ જોઈએ છે એટલે પાટલાને ગોતીએ છે. મહારાજ કે પાટલાથી ઘી ગોળ ના મળે, પટેલથી ઘી ગોળ મળે, પાટલા નહીં પટેલ ગોગે. મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ પટેલ ને પાટલા અમારે તો બે હરખા, પટેલને કહો. મહારાજ મેઘા પટેલને કે ઘી ગોળ જોઈએ છે આ સાધુને. એટલે મેઘા પટેલ ઘરમાં ગયા, એના ઘરવાળાને કે ઘી ગોળ જોઈએ છે, તો ઘી ગોળના હાંડલા ભરેલા છે ઘીના અને ગોળ લાય એટલે આપણે સાધુને દઈએ તો લાડવા વળી જાય. એની ઘરવાળી હતી ને એ આમે ખીજાયેલી તો હતી જ, કાચું સીધું દીધું ત્યારથી ખીજાયેલી હતી. એમાંય ઘી ગોળ માગ્યા એટલે તરત એની સ્ત્રીએ એમ કીધું કે આવા મહેમાન તો ઘણા આવશે, આ ઘરને હું ખોરડા કરી દેવાના છે, આવા તો આલ્યા જ આવે છે કે તમારે તો મહારાજની ભેગા પચા હોય પાંચ તો હોય જ નહીં કોઈ દિવસ, અને આપણે આ ઘરને હું ખોરડું કરી દેવું છે, આ ઘરને શું ઝૂંપડું કરી દેવું છે, ઘી ગોળ કંઈ એટલા મફતમાં આવે છે. એટલી બધી બોલાચાલી બેની વચ્ચે થઈ, મહારાજને બહાર સંભળાય એટલે મહારાજ ઊભા થઈને ગયા અને મહારાજ મેઘા પટેલને કહે, મેઘા પટેલ આ તમારા ઘરવાળા બહુ સારા છે, કે આવા વ્યવહાર કુશળ ઘરવાળા હોય ને તો ઘર હાલે તમારું અને ગામમાં આબરૂ વધે, એટલે આવા ઘરવાળાને સાચવો અને આ તો બહુ સારા કહેવાય કે જે તમારો વ્યવહાર સાચવે છે. ઓલી સ્ત્રી વિચારમાં પડી ગઈ કે જેને હું ઘી ગોળ આપવાની ના પાડું છું એ ભગવાન મારા વખાણ કરે છે, અને વખાણ કરો એટલે પથ્થર જેવો ઓગળી જાય, ગમે એવો હોય તો ઓગળી જાય, કારણ કે જીવને સૌથી વધારે શું ગમે છે? વખાણ. મહારાજ કે આટલા ડાયા અને આટલા ઘરેલું ને આટલા વ્યવહાર કુશળ ઘરવાળા તમને મળ્યા અને તમે એની કિંમત નથી સમજતા મેઘા પટેલ, બરાબર છે. બાઈને મહારાજ કે તું બરાબર કે છે, જો તારા જેવી ઘરવાળી ના હોય ને તો આ મેઘા પટેલના ઘરના ખોરડા થઈ જાય, આ તો તારી કિંમત મેઘા પટેલ નથી જાણતા. સાંભળ, અમારી માટે ઘી ગોળ તો છે ને ભીમા વોરાન ત્યાંથી આવી જશે, ચિંતા ના કરીશ, અને આ ઘરમાંથી કશું જ અમારે જોતું નથી. જ્યારે મહારાજે આવું કીધું ને ઘરવાળીની મતી ફરી, એ કે મહારાજ ના હોય તમે મારે ઘેર મહેમાનથી આ છ સાત કુંડલા ઘી પડ્યું છે, ગોળ પડ્યો છે, બધું મહારાજ દેવું છે. મહારાજ કે ના ના અમારે જોતું જ નથી, આવે અમારે તો ભીમા વોરાન ત્યાંથી આવશે, તું ઘર હાચવ તારું, આપણે ખોરડું ના થવું જોઈએ. એ બાઈ રડતા હૃદયે મહારાજને પ્રાર્થના કરવા લાગી, મહારાજ ના, મારે ઘેર તમે આવ્યા છો, તમારા જેવા સારા સ્વભાવવાળા ક્યાંથી મળે, મારે ઘેર તમારે જમવું જ પડે અને મારા ઘી ગોળ વાપરવા જ પડે. પછી મહારાજે ઘી ગોળ લીધા, સાધુને આપ્યા, લાડવા થયા, ત્યાં શિવરામ ભટ્ટ થાળ લઈને આવ્યા. મહારાજ કે અમારે તો અહીં થાળ થઈ ગયો મેઘા પટેલને. અરે મહારાજ પણ અમારે ત્યાં થાળ હતો ને. મહારાજ કે બે થાળ જમશું. મેઘા પટેલ હસતા હસતા કે મહારાજને મારો થાળ જમવામાં દાખલો બહુ પડ્યો છે, કે મારી મહેમાનગતિ કરવામાં શ્રીજી મહારાજને દાખલો બહુ કરવો પડ્યો છે, આ તો દાખલાનો થાળ છે, જમવા દો મહારાજને, તમારા ઘરનો મૂકો, થોડું જમશે ને બાકીનું પ્રસાદીનું દેશે. એવી રીતે મહારાજે કર્યું શું? ઓલી સ્ત્રીને જે શ્રીજી મહારાજ પ્રત્યેનો ભાવ, એમાં જે અભાવ હતો એને મહારાજે દૂર કર્યો, એને પોતાની સાથે એને એના આત્માને જોડી દીધી, જેના કારણે એ જીવાત્મા એક દિવસ મુક્તોની પંક્તિમાં ભળી જાય. મહારાજ અને મોટા પુરુષોનું કાર્ય ઘણીક વખત સામાન્ય જીવને ખબર નથી પડતી, ઘણીક વખત નહીં મોટે ભાગે ખબર નથી પડતી, કારણ કે મહારાજનો અભિપ્રાય અને મોટા પુરુષોનો અભિપ્રાય. શ્રીજી મહારાજનો અભિપ્રાય મધ્યના 45માં મહારાજે કીધું, જે અમારો થાય એમાં અમારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ મહારાજનો અભિપ્રાય, અમારો જે થાય, અમને કોઈ સાચો થઈને મન અર્પે તો અમારે એમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, આ શ્રીજી મહારાજનો સ્વભાવ છે. અને મહારાજે સત્પુરુષનો સ્વભાવ કીધો મધ્યના 47માં, કે સત્પુરુષને તો હંમેશા એમ રહે છે કે જે મારો સંગી છે એને કેવી રીતે પરલોક સંબંધી જે ભગવાનનું સ્વરૂપ, પરલોક સંબંધી જે મુક્તની પંક્તિ, પરલોક જે ભગવાનનું ધામ અને ઇન્દ્રિયો અંતઃકરણથી પર જે છે એ સુખ, એનો અનુભવ આને ક્યારે થાય, એ સતત એના એના વિચારમાં સતત હોય છે. એની માટે એને જે કરવું ઘટે કરતા હોય છે. પરંતુ સામાન્ય જીવ મહારાજ અને મોટાના અભિપ્રાયને
સમજી શકતો નથી, જાણી શકતો નથી. મહારાજનું મહેમાન ગતિ કરવા પાછળનું પણ કાર્ય આટલું જ હતું કે કોઈ જીવનું સારું થાય. એટલે અહીં સ્વામી લખે છે કે એને ઘેર થયા મહેમાન દ્રગે ડીઠા છે, કર્યું બહુ તેને સન્માન દ્રગે ડીઠા છે, વળી મહેમાન રાખતા દ્રગે ડીઠા છે. એટલું નહીં, મહારાજને ત્યાં કોઈ મહેમાન આવે, મહારાજ દાદાના દરબારમાં હોય અને કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ દર્શનાર્થી આવ્યા હોય, તો મહારાજ તરત સૌથી પહેલાં એને રહેવા માટેની વ્યવસ્થા, એને જમવા માટેની વ્યવસ્થા, વારે વારે મહારાજ 10 દિવસ સુધી સંઘ રોકાનો હોય, 5 વ્યક્તિનો હોય, 50નો હોય, 500નો હોય, કે ચાહે લાખો હરિભગત ભેગા થયા હોય, પણ શ્રીજી મહારાજ ભગવાનપણાનું ઐશ્વર્ય તો બતાવતા જ, પણ શ્રીજી મહારાજ વ્યવહારુ પણ એટલા હતા, એક એકને પૂછતા, એક એકની ખબર લેતા. આજે મહારાજનો સ્વભાવ એવો ને એવો, મોટાનો સ્વભાવ, એક એકની ખબર લે, એક એકને પૂછે, એની પાછળનું કારણ એટલું જ છે કે મહારાજ એ રીતે પોતામાં હેત કરાવતા. એ રીતે મહારાજની કોઈને સ્મૃતિ રહી જાય, કોઈ કુસંગી આવ્યો હોય કે ચાલો ક્યારેક આપણે મહારાજના દર્શન, એને ગુણ આવી જાય કે હો સ્વામિનારાયણ તો ભગવાન તો કહેવાય છે, પણ એની સાથે સાથે આટલી બધી ખબર રાખે છે, તરત એને હેત થઈ જાય. એટલું નહીં, મહારાજ કોઈ જગ્યાએ મહેમાન થયા હોય તો કોઈ જીવ અવળાઈ કરે. કેવી અવળાઈ કરે? સરદારમાં મહારાજ ગયા, તેને આ કમળસિંહ અને ગોરધન બે વણિક ભક્તો મહારાજના, તો અંગોજી દરબાર હતા ત્યાંના, એને કીધું કે મહારાજને આ પધાર્યા, મહારાજ મારા દરબારમાં પધારો. ઓલા બે વણિકો કે મહારાજ ના અમારે ઘેર પધારો. મહારાજ કે હાલો તમારે ઘેર. મહારાજ ગયા એની આરે, આ બેને દુકાન ચલાવવાની. તે દુકાન ચલાવવા માટે જવાનું, હવે ઘેર એની માં હતી ડોશીમાં, અને ડોશી જૈનનો ધર્મ પાડતી. હવે એને બિલકુલ મહારાજ કે સ્વામિનારાયણના છોકરા પોતાના સત્સંગી થયેલા એ ગમે નહીં, એટલે એ શું કરે, માંકડ હોય ને એને મારે નહીં, એને ભેગા કરે એક ખાટલામાં, જેટલા હોય ને એક ખાટલામાં ભેગા કરે, અને એનું એક જ કામ, કોઈ મહેમાન આવે એટલે એ ખાટલામાં હોવડાવી દેવાના. કેટલા દિવસ રહે મહેમાન? એને તમે મહેમાનને ખાટલો દીધો, બપોર દીધો હોય તો સાંજે ઘર ભેગો થઈ જાય, અને સાંજે દીધો હોય તો સવાર તો જતો જ રહે જ નહીં. એ ડોશીમાનો આ સ્વભાવ કે માંકડવાળો ખાટલો જ દેવાનો. શ્રીજી મહારાજને ઓલા બે છોકરા કહીને ગયા કે માં મહારાજ માટે નવો પલંગ કાઢી દેજે, નવા ગાદલા નાખી દેજે, અને મહારાજને આરામ કરાવી દે, અમે દુકાને જઈને આવીએ છીએ. બે છોકરા ગયા આ બાજુ ઉપર, એની માએ તો પેલો ખાટલો રાખેલો જ હતો, સ્પેશિયલ ખાટલો હતો મહેમાન માટેનો જ. તે મહારાજને કે મહારાજ આમાં પડી જાઓ. મહારાજ તો અંતર્યામી હતા, જાણતા હતા, પણ મહારાજને કેવા જીવનું કલ્યાણ, એની અવળાઈ હોય, મહારાજે કેવી જગ્યાએ મહેમાન ગતિ કરી, એની અવળાઈ ઉપર ઉપકાર કર્યો, એનું નામ શ્રીજી મહારાજ. એ ડોશીએ મહારાજને ખાટલામાં સુવાડ્યા. ખાટલામાં સુવડાય એટલે મહારાજને ખબર છે માંકડ, એટલે માંકડ તો બધી બાજુ પેલી ઉધઈ જેમ ફાટે ને એમ બધી બાજુથી મહારાજને માંકડે પકડ્યા. એટલે મહારાજ તો હેઠા ઉતરી ગયા અને માંકડને સમાધિ કરાવી દીધી, પણ મહારાજ જમીન ઉપર બેસી ગયા ધ્યાન કરવા માટે. ઓલા છોકરા દુકાનેથી પરવારીને આવ્યા અને મહારાજ હેઠે બેઠેલા જોયા. એની માને કે મહારાજને ખાટલો ના દીધો, અરે મહારાજને પલંગ મેં તો દઈ દીધો, પણ મહારાજ નહીં હોતા હોય તારા, મને શું ખબર. મહારાજને જઈને પૂછ્યું કે મહારાજ કેમ તમે પલંગમાં પોઢી ના ગયા, આરામ નહોતો કરવો? મહારાજ કે આ તારી માએ એટલો સ્પેશિયલ અમારી માટે આ ખાટલો રાખ્યો છે ને, એટલો સરસ આ પલંગ હતો ને કે આની અંદર તો એક ઘડી હોવાય એવું નથી. અને ત્યારે બે દીકરા ખીજાના કે અરે રે, મારી માએ તમને માંકડવાળા ખાટલામાં હોવાડ્યા. મહારાજ કે અમે માંકડને સમાધિ કરાવી દીધી, ચિંતા ના કરીશ, બસ અમારે તો તારો ભાવ હતો ને એટલે આવ્યા. ત્યાં ડોશીમાં પેલા છોકરા ડોશીમાં અરે ઝઘડવા લાગ્યા કે માં તે આવું કેમ કર્યું, તું જે ધર્મ પાડે એમાં અમે તને નડીએ છે, તો અમારા ભગવાન અહીં ઘેર અમે લાવ્યા તો તારે હરખો પલંગ તો દેવો જોઈએ ને. ત્યારે ડોશીમાં કે તારા સ્વામિનારાયણ બધાનું કલ્યાણ કરે, માંકડનું નહીં કરે, તું કહે છે જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરે, માંકડનું નહીં કર્યું હોય. આટલું બોલીને ત્યાં શ્રીજી મહારાજે એને સમાધિ કરાવી, અને એને જોયું તો માંકડના જીવો બધાય એક એક માંકડને વૈકુંઠમાં જતા એને એના આત્માને જોયા. અને આ જ્યારે જોયું
ત્યાં ડોસીમાં સમાધિમાંથી બહાર આવીને મહારાજના પગમાં પડી. મહારાજને કે પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ, મેં તમને આવો ખાટલો ને આવો પલંગ ક્યાં દીધો પોઢવા માટે? મહારાજ કે બસ અમારે તો તને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવો હતો. નિષ્કુળન સ્વામી એટલે લખે છે, વળી મેમાન રાખતા દ્રગે ડીઠા છે, તેની અવળાઈ સાખતા દ્રગે ડીઠા છે. જીવની અવળાઈ શ્રીજી મહારાજ સહન કરે છે, જીવની અવળાઈ ભગવાનના મોટા પુરુષો સહન કરે છે. જો ભગવાન અને મોટા પુરુષો જીવની અવળાઈ સહન કરવાનું બંધ કરી દે ને તો જીવ કોઈ આ બ્રહ્માંડનો કોઈ જીવ એવો નથી કે જે ભગવાનના ધામને પામી શકે. ભગવાન અને મોટા એનું મોટામાં મોટું લક્ષણ જ આ સહજ રીતે દેખાય છે. અવળાઈ કરવાવાળા પર પણ ઉપકાર, જે અવળું કરે છે એની ઉપર પણ ઉપકાર કરે, એનું હિત થાય એવું કરે, એવું ચિંતન કરે, એવો વિચાર કરે, એવું આયોજન કરે, એ ભગવાન અને મોટાની અંદર દેખાય. શ્રીજી મહારાજનો આ સ્વભાવ હતો. કોઈની અવળાઈ હોય તો એને મહારાજ સહન કરી લેતા. મા દાને જોવા જાતા દ્રગે ડીઠા છે, મા દાને જોવા જાતા દ્રગે ડીઠા છે, વડી વડતાને વારતા દ્રગે ડીઠા છે, વડી વડતાને વારતા દ્રગે ડીઠા છે. માંદો કોઈ છે, સંત માંદા હોય, હરિભગત માંદા હોય, મહારાજને ખબર પડે ને મહારાજ ખબર લેવા જાય. આગળ પણ આ સ્વભાવ મહારાજનો અમનાથ સ્વામીએ 5-10 કડી પહેલાં લખ્યો હતો, ત્યારે આપણે ત્યારે સાંભળ્યું હતું. ભગા દોષીની ખબર લેવા મહારાજ ગયા, સ્વરૂપાનંદ સ્વામી બીમાર થયા મહારાજ ગયા, કાકાભાઈ બીમાર થયા રોજકાના, શ્રીજી મહારાજ પોતે બીમારી મહારાજે ગ્રહણ કરેલી હતી, પણ રોજકાના કાકાભાઈ જ્યારે બીમાર થયા મહારાજને ખબર પડી. કાકાભાઈની જે સેવા, કાકાભાઈનું જે સમર્પણ, કાકાભાઈની જે સમજણ, વચનામૃતમાં પ્રથમના 70માં કાકાભાઈએ જે પ્રશ્ન પૂછ્યા છે, કેટલું અંતરદૃષ્ટિવાળું જેનું જીવન હશે, સંસારમાં રહેવા છતાં પણ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એક વિષય ભોગવવાની હા પાડે છે અને એક ના પાડે છે, હા પાડે છે તે કોણ છે અને ના પાડે છે તે કોણ છે? સંસારમાં રહેવા છતાં પણ કેટલો વિચાર એનો સોલિડ હશે કે જેને આવો પ્રશ્ન થાય છે કે હા પાડે છે તે કોણ છે, ના પાડે છે તે કોણ છે? શ્રીજી મહારાજનો આશ્રિત કેટલો સજાગ હોવો જોઈએ, શ્રીજી મહારાજનો આશ્રિત કેટલો, શ્રીજી મહારાજના અભિપ્રાય, શ્રીજી મહારાજની રુચિ, મોટા પુરુષોનું જે કાર્ય એના તરફનો એનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ, કાકાભાઈ શીખવાડે છે. મહારાજનો રાજીપો એની ઉપર એટલો બધો રાજીપો કે મહારાજ પોતે બીમારી અવસ્થામાં, પોતાનો ભક્ત બીમાર છે તો એની ખબર લેવા મહારાજ ગયા છે. પંચાળાના જીનાભાઈને મંદવાડ થયો, શ્રીજી મહારાજ એની ખબર લેવા ગયા છે. કોઈ પણ બીમાર પડે શ્રીજી મહારાજ એની ખબર લેવા માટે પહોંચી જતા. આ લોકનો વ્યવહાર શ્રીજી મહારાજ ચૂક્યા નથી. શ્રીજી મહારાજને વ્યવહાર કુશળ તરીકે જો તો પણ સર્વોપરી છે. શ્રીજી મહારાજને જે શાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવાની અંદર જેની સરળતા એવી રીતે ગણો તો પણ શ્રીજી મહારાજ સર્વોપરી છે. શ્રીજી મહારાજનું મેનેજમેન્ટ ગણવામાં આવે તોય શ્રીજી મહારાજ સર્વોપરી છે. શ્રીજી મહારાજે કરેલું આ સત્સંગનું કોઈ પણ કાર્ય, બધું જ કાર્ય સર્વોપરી છે, જે કોઈથી થાય નહીં. જે કેવળ ને કેવળ જેમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજેલા હોય એવા મહારાજને ધારી રહેલા એના મુક્ત કરી શકે કા મહારાજ કરી શકે, બે જ કરી શકે એ કાર્ય શ્રીજી મહારાજનું. માંદાને જોવા જાતા સ્વામી કે જોયા છે, વળી વડતાને વારતા દ્રગે ડીઠા છે. કોઈ વડતા હોય ને તો મહારાજ તરત હાકોટો કરીને છૂટા કરે અને છૂટા કરી દે, કારણ કે ભેગા રહેવાનું થાય એટલે કંઈક તો થાય જ. આ સત્સંગ હોય, ગમે તે હોય, આ લોક છે એની એને બરાબર સમજી રાખવાનો કે આ લોક અને આ પૃથ્વી લોક છે, આની અંદર શું ન થાય બધું થાય. કંઈ ને કંઈ ક્યારેક ભેગા રહેવાનું સત્સંગમાં થાય, સમાજમાં થાય, ક્યાંક ને ક્યાંક કંઈક પ્રશ્ન થઈ શકે છે. કોઈ વઢી પણ દે એવું પણ થાય. દામોદર ભગતને જ્યારે મહારાજે વડતાલની અંદર સેવા સોંપી કે તમારે મારો જે થાળ હોય ને એને જ મારા દર્શન કરવા આવવા દેવાના, બીજા કોઈને દર્શન નહીં આવવા દેવાના. મારો જ્યાં કોઈ થાળ કર્યો હોય તો થાળ નોંધાયેલો હોય તેને મારી પૂજા કરવા આવે ને મારી પૂજા કરે,
બાકી બીજા બધાને બંધી, એની અંદર બ્રહ્મચારી જયાનંદ બ્રહ્મચારી ત્યાં આગળ એક હરિભગત એને 200 રૂપિયાની સેવા કરેલી, એટલે એ પોતે એને લઈને દર્શને ગયા. પણ સેવા નોંધેલી એ દામોદર પાસે લિસ્ટમાં નહીં. દામોદર કે હું અંદર નહીં કરવા દઉં. બ્રહ્મચારી કે આને સેવા કરીશ, કેમ ના કરવા દે તું અંદર? તો કે હું ના જવા દઉં, મહારાજે કીધું છે આનું લિસ્ટમાં નામ છે નથી, એટલે હું નહીં જવા દઉં. અને બ્રહ્મચારીને દામોદર બે બથોબથ જે આવ્યા તે બ્રહ્મચારી દામોદરની છાતી પર ચડી ગયા. મહારાજે આ ઉપરથી જોયું, મહારાજ એઠા દોડતા આવ્યા અને મહારાજે બેન છૂટા પાડ્યા. બ્રહ્મચારીને ખોટું લાગ્યું. ભંડકિયામાં જઈને મહારાજ થોડું વઢ્યા. મહારાજ કેલા તારા બાજુનું ઘર મુસલમાનનું હતું કે આટલો બધો આ કરો સ્વભાવ? આટલું મહારાજે કીધું. બ્રહ્મચારીને ખોટું લાગ્યું, તે ભંડકિયામ જઈને હોઈ ગયા. અને પછી મહારાજને ખબર પડી, 2 દિવસ સુધી દેખાય જ નહીં સભામાં. મહારાજ દામોદરને કે તારું બહુ ભૂંડું થવાનું, તને પાપ લાગવાનું, કારણ કે આ બ્રહ્મચારી રિસાઈ ગયા અને તારે લીધે સત્સંગની સભામાં આવતા બંધ થયા, એટલે તારે માથે નરક પાકું. દામોદર કે મહારાજ મને તો ભય લાગે, જા. બ્રહ્મચારી પાસે ગયા, દંડવટ કર્યા, માફી માગી, બંને સભામાં આવ્યા. મહારાજે એકાબીજાને માફી મગાવી, એકાબીજાને ભેટાડ્યા અને મહારાજે બેનું સમાધાન કરાવ્યું. કોઈ વઢતા હોય તો મહારાજ એને વારતા એવા પણ સ્વામી કે દર્શન કર્યા છે. જ્યારે આ લોકમાં જ્યારે રહેવાનું થાય, આ લોકની અંદર આપણે હોઈએ, સત્સંગમાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, તો કઈક કઈક ઘટના ક્યારેક બની શકે છે, થઈ શકે છે. આપણે જેટલી દિવ્યતાની વાત સાંભળીએ તો એ પણ એક પ્રકારની દિવ્યતા જ છે. આ લોકમાં બધું થાય, બસ આટલી સમજણ જો રાખેલી હોય તો કોઈ દિવસ સત્સંગમાંથી આપણે પાછા ના પડીએ, સત્સંગમાંથી આપણું હૃદય લુખું ના થાય, થયા કરે, ચાલ્યા કરે. આપણે આપણો રસ્તો કાપવાનો છે. આપણું જે લક્ષ છે, પંચાળાના પહેલામાં મહારાજે કહ્યું, બુદ્ધિવાળાને તો છે ને પોતાના લક્ષ ઉપર જ નજર હોય, પોતે જે નિશાનને વિંધવું છે એની ઉપર જ નજર હોય. મધ્યના 22માં મહારાજ કે એને તો નિશાન ઉપર નજર હોય, કયું નિશાન તાકવું છે. રાજાનો રાજા જે બે સામે લડાઈ કરવા ઊભા હોય એ એમ ના જોવે આજુબાજુમાં કેટલા ઝાડ છે, કેટલા પહાડ છે, કઈ બંદૂક ફૂટી, કઈ બાજુથી કોણ મર્યો, કોનો સાથળ કપાયો, એવું ના હોય. મહારાજ કે કચડ ઘાણ ઉડતો હોય પણ એને તો એક જ હોય, સામેવાળાનું નિશાન લેવું છે. એમ શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તને એક જ તાન હોય, ગમે એવી પરિસ્થિતિ થાય, ગમે એવું થઈ જાય, પણ મારે તો મારું જે લક્ષ છે મહારાજની મૂર્તિને પામવી, મોટા પુરુષને રાજી કરવા, સંતો ભક્તોનો રાજીપો લેવો, અને આ આખું પડતા પહેલાં એ અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવું, આ જ મારું લક્ષ છે. બાકી વચ્ચે બીજું બધું થયા કરે, આવ્યા કરે, જાય, એનાથી મને કાંઈ ફેર ના પડે. એ જેને નિશાન ઉપર નજર હોય, જેને અક્ષરધામના તખત ઉપર બેઠેલા મહારાજના સ્વરૂપ ઉપર નજર હોય, જેને છેલ્લો જન્મ કરવા ઉપર નજર હોય, જેને માના ગર્ભવાસને લક્ષ 84 ઉપર લીટા તાણવા ઉપર નજર હોય, અને જેને સત્પુરુષોને રાજી કરીને અખંડ મૂર્તિમાં જોડાવા ઉપર નજર હોય, એનાથી એ થઈ શકે, એનાથી થઈ શકે. માટે નજર એની ઉપર. શ્રીજી મહારાજ કોઈ વળતા હોય ને તો એને વાર્તા, સ્વામી કે મેં દર્શન કર્યા છે. બીજો સ્વામી મહારાજનો સ્વભાવ લખે છે, સબળ નિર્બળ ને સંતાપે દ્રગે ડીઠા છે, સબળ નિર્બળ ને સંતાપે દ્રગે ડીઠા છે, તે તો ખમી ન સકે આપે દ્રગે ડીઠા છે, તે તો ખમી ન સકે આપે દ્રગે ડીઠા છે, સબળ નિર્બળ ને સંતાપે દ્રગે ડીઠા છે. કોઈ સબળ હોય, સબળ એટલે બળવાન, એ કોઈ નિર્બળને સંતાપે. શ્રીજી મહારાજે ખમી નથી શકતા. બળ બહુ પ્રકારના હોય પણ એમાં મુખ્ય બળ ગુણાદિતાનંદ સ્વામીની વાતોના આધારે સ્વામી કે જીવ બે જ આધારે જીવી શકે છે, કાં તો ભગવાનનો આધાર અને કાં તો માયાનો આધાર. બેમાંથી એક આધાર લઈ શકે, બેમાંથી એક આધાર. ભગવાનનો આધાર લે કાં માયાનો આધાર લે. આપણે મુમુક્ષુ છીએ, આપણી અંદર જ્યારે સત્વગુણનું કાર્ય ચાલતું હોય ત્યારે આપણને ભગવાનનો આધાર થાય, રજ અને તમનું કાર્ય ચાલે ત્યારે માયાનો આધાર થોડી વાર થઈ જાય. પણ આપણે જાગતા હોઈએ તો આપણને ખબર પડે કે મારો આધાર બદલાયા કરે છે.
અને જ્યારે આપણી ઉપર જેમ જેમ ભગવાનને મોટાની કૃપા વધતી જાય, આપણી જેમ જેમ એ લક્ષ તરફની નજર વધતી જાય, એમ એમ આપણી દ્રષ્ટિ ભગવાનના આધાર ઉપર વધારે રહેવા લાગે. પણ ભગવાનનો આધાર છે કે માયાનો આધાર છે? જેનો આધાર છે એનું જ બળ એને ગણાય. જેને ભગવાનનો આધાર હોય એને ભગવાન બળ છે, જેને માયાનો આધાર છે એને માયા બળ છે. સબળ, અહીં કીધું સબળ નિર્બળને સંતાપે. સબળ કયો? ભગવાનના બળવાળો પણ સબળ છે અને માયાનો બળવાળો છે ને ભગવાન. માયા છે ભગવાનની શક્તિ છે એટલે એ સબળ છે. સબળ નિર્બળને સંતાપે. ભગવાનના બળવાળો ક્યારેય પણ કોઈને સંતાપતો નથી. મહારાજ કે સમર્થકા ઝરણા કરે, બહુ મોટી વાત છે. પ્રથમનું 27મું મહારાજ એમ કે છે, બા મોટા સંત છે એના પગને વિશે એટલી શક્તિ છે, જીવ પ્રાણી માત્રના પગને ચાલવાની શક્તિને આપવાવાળા છે, આંખમાં દ્રષ્ટિને આપવાવાળા છે. એના પગમાં ચાલવાવાળા ભગવાન છે, એની આંખમાં જોવાવાળા ભગવાન છે. બહુ સબળ છે, બહુ સમર્થ, બહુ સમર્થ. બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના જે કર્તાઓ છે, ઈશ્વરો છે, ઈશ્વરોથી પર વિરાટ, વિરાટથી પર પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષથી પર પ્રકૃતિ પુરુષ, ને પ્રકૃતિ પુરુષથી પર અક્ષરની સભા અને અક્ષર મુક્તોની સભાની અંદર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા જે મહામુક્તો, મોટી સ્થિતિવાળા પુરુષો, એ મુક્તો આ પૃથ્વી પર આવ્યા હોય, અનેક જીવોનું કલ્યાણ કરતા હોય, અનેકને સાધુ કરતા હોય, અનેકને ભગત કરતા હોય, અનેક તીર્થોને પ્રગટ કરતા હોય, તીર્થોમાં દેવોને પધરાવતા હોય, આવા સત્પુરુષો હોય, પણ પૃથ્વી પર આવે છે. સબળ છે, કેટલા સબળ હોય, કેટલા સબળ હોય. બ્રહ્માંડાધીશો પણ જેને જેને જેની માટે કોઈ વસ્તુ લઈને જાય, મહારાજ મધ્યના 22મામાં કે જ્યારે ઈશ્વરાદિક બ્રહ્માદિક ઈશ્વરો જ્યારે ભગવાન માટે કોઈ પદાર્થ લઈને જાય છે, ત્યારે એવા જે સાધુ, એવા જે મુક્ત એના માટે પણ લઈને જાય છે, એને પણ વંદન કરે છે. એવા મોટા મુક્ત આ પૃથ્વી પર આવે, સબળ છે, પણ એ ક્યારેય કોઈને સંતાપતા નથી, કોઈના સંતાપને હરે છે. ભગવાનના બળવારો બીજાના સંતાપને હરે છે, ભગવાનના બળવારો બીજાના દુઃખને દૂર કરે છે, ભગવાનના બળવારો અનેકને ટાઢું કરે છે. ભગવાન સંબંધી તેજવાળો એના તેજમાં જે રહે ને એ બધા ટાઢા થાય, અને જ્યારે માયાનું તેજ, માયાનું બળ આ બધું વધે ને ત્યારે બીજાને સંતાપવાની ઈચ્છા થાય. સત્તા છે, યુવાની છે, ધન છે, આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર એનું બળ એ માયાનું બળ થાય. ભગવાનના બળે મહારાજ કે જે રહે છે એ ગમે છે. સબળ જેને માયાનું બળ જેની ઉપર સવાર થઈ જાય ને નિર્બળને સંતાપે, મહારાજને નથી ગમતું. મહારાજનો સ્વભાવ મધ્યનું 27મું મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, તમારે ક્રોધ થાય ત્યારે કયા નિમિત્તે થાય અને કેટલું નિમિત્ત હોય ત્યારે થાય? અમારે તો 1 થી 1 લાખ રૂપિયાનો બગાડ કરે ને તો પોતા સારું મહારાજ કે ક્રોધ ના થાય, પણ જ્યારે કોઈ ધર્મલોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે, ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે. ગરીબને પીડે, બળિયો હોય અને ગરીબને પીડે, અન્યાયનો પક્ષ લે, મહારાજ કે સહન ના થાય. મહારાજ અંત્યના 12મામાં કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં, ગરીબ હોય તેના પણ દાસાનો દાસ થઈને રહેવું. મહારાજ પ્રથમના 62મામાં એમ કે છે, ભક્તને અપમાને કરીને ભગવાનનું અપમાન થાય છે ત્યારે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. અપમાન ક્યારે થાય ભક્તનું? જ્યારે આપણને બીજું બળ વધે ને ત્યારે જ અપમાન થાય, ત્યારે જ ભગવાન, મોટા પુરુષો, સંતો, ભક્તો એનું અપમાન થાય. જો આપણને બળ ભગવાનનું જ રહે ને તો કશું ના થાય, કોઈ દિવસ કોઈનું અપમાન ના થાય. હિરણ્યકશિપુ હતો મહારાજ કે, ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, તો પણ એને પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃષિરૂપે પ્રગટ થઈ હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય એને અતિશય ગરીબપણું પકડવું, મહારાજનો સ્વભાવ તો છે કે સબળ નિર્બળને સંતાપે. પણ હું એ કહેવા માગું છું કે મહારાજ આપણી ભેગા ક્યારે રહેશે? મહારાજ ક્યારે આપણી ભેગાને ભેગા અખંડ રહી શકશે? મહારાજને કેવું આપણું પાત્ર ગમે છે? મહારાજને કેવો આપણો નેચર ગમે છે? કારણ કે જ્યાં સુધી કોઈને આપણી સાથે ગમે નહીં તો આપણી સાથે વ્યક્તિ રહી નથી શકતો, આ દુનિયાનો વ્યક્તિ નથી રહી શકતો, પરમાત્મા ક્યાંથી રહી શકે? પરમાત્માને રાખવા માટે પરમાત્માની રૂચિવાળો સ્વભાવ કરવો પડે.
મહારાજને રાખવા હોય તો મહારાજને કેવું ગમે છે, મહારાજ કે ભગવાનના ભક્તને તો અતિશય ગરીબપણું પકડવું, કોઈનું અપમાન કરવું નહીં, કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવો નહીં. જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વ ગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. ગમે તે દ્વારે પ્રગટ થઈ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. માટે ભગવાનથી ડરીને જે સાધુ હોય, હરિભગત હોય, એને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, એક કીડી જેવા જીવને પણ દુખવો નહીં. મહારાજે આ કીધું. તો સબળ નિર્બળને સંતાપે મહારાજ કહે છે, તમને જો મારું બળ હશે ને તો હું તમારી ભેગા, પણ જો તમે બળ તમારી બુદ્ધિનું રાખ્યું, તમારી કળાનું રાખ્યું, તમારા ધનનું રાખ્યું, તમારી પાસે કોઈ સત્તા છે એનું રાખ્યું, શ્રીજી મહારાજ કે તો હું તમારી ભેગા નહીં રહી શકું. તો તમે તમારી સત્તાથી બળ કરો, તમારા ધનથી બળ કરો, તમારી બુદ્ધિથી બળ કરો. શ્રીજી મહારાજને ભેગા રાખવા છે એને હંમેશને માટે બધું જ બીજું બળ છોડીને એક મહારાજનું બળ. એક મોટા પુરુષો મળ્યા છે, એક આપણને આવા ગુરુજી જેવા સત્પુરુષ મળ્યા છે, એક આપણને આવું સંતો ભક્તોના લોયા ધામ પરિવાર મળ્યો છે, એનું બળ, એનું જેને બળ હશે. હા, મહારાજે કહ્યું છે કઈ જગ્યાએ માન રાખવું. મહારાજે કહ્યું જો ઉપાસનાનું ખંડન થાય, શ્રીજી મહારાજની સર્વોપરિતાની બાબત આવે, પોતાના સદગુરુની નિષ્ઠાની બાબત આવે, પોતે જે સંતો અને ભક્તોથી બળને પામે છે, જે સમુદાયમાં રહીને દિવસ અને રાત આપણે જ્યાં અક્ષરધામનો રસ્તો કાપીએ છે, એવો લોયા ધામ પરિવાર એક્સ વાય ઝેડ જગ્યાએ આપણે જ્યાં બળને પામતા હોય એ જગ્યા હોય, એમાંથી એનું કોઈ ઘસાતું બોલે, મહારાજ કે પાજી પડાવની છાયામાં દબાવું નહીં, વેન ઉપર વેન લાવું, ત્યાં સબળ થવું. કારણ કે ત્યાં જો નિર્બળ રહીએ તો આપણી ઉપાસનાનું ભંગ થઈ જાય, ત્યાં જો નિર્બળ રહીએ તો આપણને કોઈ સદગુરુમાંથી આપણે પાછા પડીએ, ત્યાં જો નિર્બળ રહીએ તો આપણને જે આ દિવ્ય સમુદાય, આપણો છેલ્લો જન્મ કરવા માટે જે આ પરિવાર મળ્યો એમાંથી આપણે પાછા પડીએ તો જન્મો જન્મ ઊભા થાય. માટે ન્યાસ સબળ રહેવું. પરંતુ કોઈ આપણું અપમાન કરે, સત્સંગની અંદર કોઈ આપણને કંઈ બોલી જાય, કોઈ આપણા વિશે કંઈ કહી ગયું, આપણને કંઈ નથી આપણી અંદર ને કોઈ આક્ષેપ મૂકી દીધો, મહારાજ કે ત્યાં આગળ તમારે મારું બળ રાખવું. એ ગોપી ભટ્ટને મહારાજે અમદાવાદના મંદિરની પ્રતિષ્ઠા કરીને ત્યારે ત્યાં વ્યવહારમાં બહુ મોટેરા કર્યા, અને બધું દેવોની પૂજા જે કાંઈ વસ્તુ પદાર્થ આવે બધું ગોપી ભટ્ટને આધારે. ગોપી ભટ્ટને સાધુને ધોતિયા દેવાના ગોપી ભટ્ટને, સીધું સામાન દેવાનું ગોપી ભટ્ટને, બધું જ એને આધીન. એટલા બધા વિશ્વાસુ, કેટલા વિશ્વાસુ હશે, શ્રીજી મહારાજનો કેટલો રાજી પોષે તો મહારાજે દીધું હશે ને, એમને એમ તો નહીં દીધું હોય. સારા પવિત્ર બ્રાહ્મણ જાણીને દીધું હશે, એમને એમ તો નહીં દીધું હોય એવું પદ. પરંતુ સત્તા છે એ જો ભગવાનના સંબંધે કરીને છે તો એ સત્તા નથી. સત્સંગમાં કોઈ સત્તા નથી, સત્સંગમાં સેવા છે. જેટલી વધારે સત્તા જે દુનિયાની દ્રષ્ટિએ દેખાય એટલી જ મોટી સેવા છે. આજે મોટા પુરુષો આપણે જોઈએ છે કેટલું મોટું, એના હાથમાં કેટલું બધું, એની હાથમાં બધી સત્તા છે દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો, પણ મોટા પુરુષો હાવ રાંક થઈને રહેતા હોય, ગરીબ થઈને રહેતા હોય. આપણે શું ગરીબપણું રાખીએ, એના કરતાં ગરીબ તો એ થઈને રહે છે. આપણે શું ગરજ રાખીએ છીએ, ગરજ તો એ રાખે છે, ત્યારે તો જીવનું માંડ કલ્યાણ થાય છે, ગરજ તો એ કરે છે, એવી રીતે રહે છે. ગોપી ભટ્ટના હાથમાં સત્તા આવી, સત્તાના કારણે બુદ્ધિમાં ફેર પડતો ગયો, ભગવાનનું બળ ઘટતું ગયું, માયાનું બળ વધતું ગયું. એ વધતા 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 સંતોને એટલા દુખવ્યા, ના કપડાં આપે, ના ટાઈમે જમવાનું આપે. મહારાજ પંચાળામાં બિરાજમાન છે ને, ત્યાં બે સંતો જયાનંદ વર્ણી લઈને ગયા, આનંદાનંદ બ્રહ્મચારી ગયા. મહારાજે પૂછ્યું કેમ છે ગોપી ભટ્ટનું, બહુ સમાચાર સાંભળેલા એટલે કોઈ બોલ્યા નહીં. બ્રહ્મચારીઓ પણ બે સાધુ હતા ને, એમ એક સાધુ બોલી ગયા, મહારાજ ખાવાનું હરખું દેતા નથી ને લુગડાઈ દેતા નથી. મહારાજ કે એવું, તો કે હા મહારાજ આનંદાનંદ બ્રહ્મચારીને પૂછો. આનંદાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા મહારાજને, કે મહારાજ એવું છે કે કશું જ ના આવે, જેટલું આવે પોતાને ઘેર મોકલી દે છે, ને એનો દીકરો છે ને મહારાજ લીલાધર, એ ઘુમ્મટમાં જુગારીઓને જુગાર રમવા ભેગા કરે છે, આટલી બધી ઉદ્ધતઈ થઈ ગઈ છે. મહારાજ રસોઈઓ રાખ્યો છે, અપવિત્રથી રસોઈ કરે. આનંદાનંદ બ્રહ્મચારી કે મહારાજ હું તો દેવને પ્રાર્થના કરું કે આમાં અશુદ્ધ હોય શુદ્ધ હોય તમે શુદ્ધ કરીને જમજો. મહારાજ પછી એ ચાખડી પર આવે
સોનાના કડા પહેરીને આરતી કરે, આવું છે. મહારાજ કે વાંધો નહીં, વિચારશું. અને મહારાજે પછી બહુ વિસ્તારથી ચરિત્ર છે. મહારાજે એનું ઓપરેશન કર્યું સંતો દ્વારા, બ્રહ્માનંદ સ્વામી દ્વારા. બ્રહ્માનંદ સ્વામી એની અંદર બહુ માહેર હતા. મહારાજે બધી મોટા હરિભક્તોની સભા ભરી, મહારાજે દર્શન કર્યા. પોતે જ ગોપીભટ્ટ ચાખડી પર આવીને આરતી કરતા હતા. મહારાજ કે આનું તો કરવું જ પડશે, આટલા બધા મારા સાધુને હરિભક્તો દુઃખી. અને પછી મુક્તાનંદ સ્વામીની સલાહ લીધી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કરવું જ પડે હવે આનું ઓપરેશન. અને હાંજે સભા ભરીને ગોપીભટ્ટને કીધું કાલ સવારે આવજો. સવારે આવ્યા, કાચો દસ્તાવેજ મહારાજ કે આપો એટલે પાકો કરી દઈએ, અંગ્રેજોનો સિક્કો મારીને, અંગ્રેજી સિક્કો મારી આપીએ. કાચો દસ્તાવેજ લઈ લીધો બ્રહ્માનંદ સ્વામીને. ચાર દી પછી ગોપીભટ્ટ કે ઓલું થયું કે નહીં. બ્રહ્માનંદ કે હાનો દસ્તાવેજ? મહારાજ કે પૂછો સ્વામીને. સ્વામી કે હાનો દસ્તાવેજ? આ નરનારાયણદેવ તો તપસ્વી છે, આમાં તો તપસ્વી પૂજારી ચાલે, તમે નહીં આલો કે આમાં આનંદાનંદ બ્રહ્મચારી બરાબર છે. ગોપીભટ્ટને ખબર પડી કે એક મારું કપટ કરીને મને કાઢી નાખ્યો. શ્રીજી મહારાજ કોઈ પણ પ્રકારનું બળ આ લોકનું શ્રીજી મહારાજને ગમતું નથી. કેવળ મહારાજ કે મારું બળ, મહારાજને પોતાનું બળ જે રાખે છે ગમે છે. અને નિષ્કુળાન સ્વામી પણ ભક્ત ચિંતાનીમાં નોંધ લીધી, જેને બળ બહુ નામી તનું, માન્યું પોતાને સેવક પનું, તેથી કહો કોન ન જીતાય આ લોક ને પરલોક માય. માટે જે પોતાને સેવકપણું માને છે એ એની ભેગા મહારાજ રહે છે. મહારાજનો આવો સ્વભાવ અહીં સ્વામી કહે છે કે ક્યારેય પણ મહારાજ કોઈ સબળ નિર્બળને સંતાપતો એ ખમી શકતા નથી. આવો અહીં આગળ મહારાજના સ્વભાવના દર્શન સ્વામીએ 37 કડી સુધી આપણને કરાવ્યા છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.